હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સવારે સવારે મમ્મી ખાવાનું બનાવી રહ્યા છે, નાસ્તો બનાવી રહ્યા છે. અને લસણ કાપણ હું બનાવું મમ્મી. હા, તુવરનું શાક. તો સવારે સવારે મસ્ત ચટાકીદાર તુવરનું શાક ને બનાવી રહ્યા છે. અને લીલા લસણથી બંધારી ગયા છે. શિયાળો આવે એટલે આપણે તો અહીંયા લીલા લસણથી જ બનતું હોય. જો આપણે તો ઊંઘી રહ્યા હતા મમ્મી, એમને જો લોટ બોટ બધું કમ્પ્લીટ બાંધી રેડી કરી મૂક્યું છે. નાસ્તો બની જાય છે. દૂધ આપ્યા ઈ શિયાળામાં એવું બહુ થાય ઊંઘી જવાનું, ના ઠંડી લાગે એટલે ઊંઘી ગયું. આ લગી રેક મૂકજે. આવી બાફેલી તુવેરો ખાવાની મજા આવે શાક કરતા. અને એકદમ સાદો બંગાળ કરજો, પેલો ગ્રેવી ના કરતું. આપણને શાક કરવું ને સાદો બંગાળ હોય ને તો. અને આવા વટોણા બચપણમાંથી ગમે ત્યારે શાક બનતા હોય ને એટલે થોડા ઘણા કાઢી લઈ જ લેવાની શાકમાં. તો જો આપણો નાસ્તો ચા ને બની ગયું છે. કાલે મમ્મી લહણ બનાવજો. હજ નહીં, સવારે જ છૂંટવાનું. હા, તે વાંધો નહીં. સવારે સવારે કુકડાને ચરવા મૂકી દીધા છું. જો આ વરંડો ખરો ને બંધ રાખવો પડે છે, નકર શું કહું, બધું ખાસા મોટા થઈ ગયા છે, તે ઉડી ઉડીને બહાર જતા રહ્યું. જો પહેલાં આપણે બ્લોગની અંદર બતાવ્યા હતા ત્યાં તો કેવા નાના નાના હતા. જો બસ મજા જ કરવી છે, ગમે તે અઠવાડ જેવું આવી રીતે વાસણ તો બાળી હોય ને તો ડફ લઈને તૂટી જ પડે અને મજા આવે એમને. અને પેલો વરંડો ખરો ને ખોલ્યા જેવો નહીં, કારણ કે વરંડો ખોલે ને તો ફટ લઈને આમ બહાર જ જતા રહે. ને કુકડા હજી મોટા તો થઈ ગયા છે, જો ખાસા મોટા થઈ ગયા, પણ જોવા એવું પોકી ના વળે. કૂતરું એક જાપુડ માને તો એક હાથમાં એક ઉપાડી લે. જુઓ એઠવાડ મોસ્ટ ઓફ ની વરંડા અંદરની જે ગંદકી ને જે એઠવાડ જેવું ખરું ને એ તો આ કુકડા છાપ કરી દઈશું. તો અત્યારે તો જુઓ અંધારું થઈ ગયું છે અને આપણે આવે છે અહીંયા કમાની દુકાને. અને મસ્ત મજાના અહીંયા ગીતો વાગે છે અને ત્યાં કમો એના ભાઈબંધો આવ્યા છે તો ત્યાં બેઠો. થોડી વાર રહી મળી ગઈ. તમારે રૂપાને કંઈ બી ખાવો આમ તો એના પૈસા નહીં આપવાનું. તમને ઘણું આપણા એ ખાઈ ગયું તો એનો પૈસા આપવાની જરૂર નહીં. ગમે તે ગયો મજા આવે છે અહીંયા દુકાન, કારણ કે અહીંયા એકદમ ખુલ્લું વાતાવરણ છે અને અહીંયા કોઈ હેરાન ના કરે. જો આ તમને લોકેશન બતાવું, અમારા ભાઈબાનો આવ્યા છે તો હાલ કમો બેઠો. જોરદાર સ્પીકર છે. ઓકે ગૂગલ કંઈ બોલે ને તરત જ જુઓ અવાજ ઓછો થયો ને, આવા કંઈક બોલ્યા હોત તો ફટ લાઈન બદલાઈ ગયો. જો થોડી મજા લઈએ સ્પીકરની. ઓકે ગૂગલ, ઓકે ગૂગલ. Thank you.
ઓકે ગૂગલ, જેવું આપણે બોલશું ને તરત એ બંધ થઈ જશે. જો બંધ થઈ ગયું, ઓકે ગૂગલ એ સાંભળી ગયું. ચાલ ફરીથી ચાલુ થઈ જા. યાદ આતા હે. તો જો આ કામો ધંધા લાગી ગયો છે અને જો ચેવી ચેવી રસોઈ બનાવે. હારો કમો તો ડાબા થી બનાવી દેશે. કમા એક હાથે બનાવી દેવાનું. હું બનાવો કમા. ગોટાળો તો કમો બની રહ્યો છે. ગોટાળો એટલે આ તો બીજામાં નાખવાનું. આ તો વ્લોગ. તો આપણા ગામમાંથી બધા જ કમાની દુકાને જાઓ છો. અને કમો તો ભાવ વધુ વધુ ચાલુ કરે છે. દાણા તો નહીં કરતો હું. કમા સવારે વહેલા તો દુકાન બંધ જ હોય. હું અહીંથી નીકળું એટલે. હા નહીં બોલતો. કેટલા વાગે સુધી હોય? હા ખરા 12 વાગ્યા સુધી. એટલું બધું તો કમા. હું ટાઈટલ એવું મારે કમાનો ગોટાળો. ટોમેટું ખાટું ના થઈ જાય. આમ ટોમેટું મોસ્ટ ઓફ નાખીએ તો ખાટું ના થઈ જાય. હવે તો કમો દિવસના 5-10 પ્લેટો ખાલી કરી દે છે. અને રાત્રે તો જોવા જઈએ ને તો કમાના અહીં ટ્રાફિક જ ટ્રાફિક હોય. જગ્યા જ નહીં હોતી. કમો એટલો થાકી જાય છે ને 12-1 વાગ્યા સુધી જાગે. અને એટલું બધું થાકી જાય ને તો સવારે 10 વાગે આવે દુકાને શાંતિથી. અને સવારથી હોવા સુધી આ ડુંગળી ને બધું કાપી જાય. રસોઈમાં તો કમાન ના કેવું. જો કમાઈ બધા મસાલા નાખી દીધા. તીખું બનાય કે આપણે છે ખાવું છે? આપણે છે ખાવું છે? તો
કમાણું કેવું છે કે એવા ફેલ ના કરો નકર નહીં કસ્ટમર ફરીથી આવું ના ખાવા. ભૂતનો બનાવી દીધો તો કમોને સૌથી પહેલાં ચાલુ કરે ને એટલે ભૂતને એક તો ડીશ બનાવી જ દઈશું. રેડી થઈ ગયો કમાનો ગોટાળો. આ રીતે કમો ડેલી જોરદાર જોરદાર અલગ અલગ વેરાયટી વેરાયટી બનાવી છે. અને કમાનું જેવું ખબર છે કે કોઈ બી કસ્ટમર આવે ને તો એના માટે એને નવું હોય ને એને ખબર ના પડતી હોય ને તો કોક ના કોક એના રિસર્ચ કરી અને કંઈક નવી જ આઈટમ બનાવી દીધી.